મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ બે વિષય ગુજરાતી પાઠ સાત આમ પણ હોય તમને લાગે છે કે ગોરીઓ મળશે આગળ આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે ગોરીઓ જ્યારે સમાભાઈ ખેતર ખેડતા હતા ત્યારે ગોરીઓ શું થયો હતો ખોવાઈ ગયો હતો તો સમાભાઈએ ખેતર ખેડ્યું દાણા વાવ્યા પાક વાઢ્યો એમાંથી બાજરીના ડુંડામાંથી બાજરી કાઢી એના સરસ મજાના રોટલા બનાવ્યા તો પણ ગોરીઓ જળ્યો નહીં એટલે હવે આપણને પૂછે છે કે તમને લાગે છે કે ગોરીઓ મળશે એમ કે તો સૌની થાળીમાં રેવાબેને એક એક રોટલો મૂક્યો સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે કોપટી એટલે આપણે જે રોટલો બનાવીએ છે ને એની ઉપર મોટી પોપટી થાય છે મોટું જે ઉપરનું જે પડ હોય એને શું કહેવાય કોપટી કહેવાય તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી બાપુ નીચે જોયું આપણો ઘોર્યો તો જ્યારે પેલી સપનાએ રોટલો હોય એની કોપટી પોપડી ઉખાડી તો એકદમ એણે બૂમ પાડી બાપુ આપણો ઘોર્યો તો સોમાભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયું તો ગોરિયો નિરાંતે બેઠો બેઠો વાગડતો હતો એટલે સોંપેલી સપનાએ બૂમ પાડી એટલે સોમાભાઈએ શું કર્યું થાળી ધકેલીને કૂદકો માર્યો અને રોટલાની જે ગોપટી હતી એની નીચે જોયું તો ગોરિયો શું હતું અહીંયા નિરાંતે બેઠો બેઠો વાગડતો હતો સોમાભાઈ તો નાચવા માંડ્યા મળી ગયો મળી ગયો મારો વાલો ગોરીયો મળી ગયો આ આ તમને સાચું લાગે છે કે ગપુ લાગે છે બાળકો આવી રીતે રોટલાની કોપટીમાંથી એક બળદ મળતો હશે તમને શું લાગે છે સાચું કે ખોટું હવે અહીંયા જોઈએ ચાલો હસીએ તો એક મોઢું બગાડીને હશો તો તમને કેવું લાગે મોઢું બગાડીને હસો તો તમને કેવું લાગે છે પછી બે નંબર જુદા જુદા પ્રાણીના ચાળી ચાળા પાડીને હશો જેમ કે મ્યાઉ મ્યાઉ બોલતા હસવું પછી કૂતરું કેવું બોલે ભાવભાવ બોલતા હસવું પછી ગધેડો કેવો બોલે હોંચી હોંચી બોલતા હસવું પછી ત્રણ નંબર ગાંડાની જેમ હસો ચાર નંબર કોઈ ગલી પછી કરે તેવું હશો પાંચ તમારા મમ્મી કે પપ્પાની જેમ હશો વાંચો અને હસો કૌસમાં આપેલી રીતે હસો એક ઝાડ પરથી કીડી પડી તો નીચે હાથી દબાઈ ગયો હી હિ હિ ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો હસું આવી ગયું ને હો હો પતંગે દોરી છોડવા માટે ફિરકીને મિસ કોલ કર્યો મેં તો ડબ્બામાંથી કંઈ નહીં કાઢીને પેટ ભરીને ખાધું હી કીડીએ હાથીનું શર્ટ પહેરી લીધું કીડીને હાથીનું શર્ટ થઈ રહે બાળકો ના તો હા 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 હસું આવી ગયું ને છ મચ્છરે માઇકમાં ગીત ગાયું હી મચ્છર ગીત ગાય ના ગાય સાત બળદે ખાવા માટે ઘાસનું તણખલું તોડ્યું તો તેના ઉપર સોમાભાઈ બેઠા હા 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 હવે વાતચીત સોમાભાઈના બંને બળદના નવા નામ પાડો તો આજે સોમાભાઈના બળદનું નામ શું હતું કાઢ્યું અને ઘોર્યો તો આપણે નવા નામ પાડીશું શું નામ પાડીશું બાળકો તમે વિચારી રાખજો બરાબર ગોરિઓ શોધવા માટે ભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી તો આપણે પાઠમાં ભણી ગયા કે આજે ભાઈએ ખેતર ખેડ્યું પછી અંદર દાણા નાખ્યા બાજરી સરસ મજાની ઉગી બાજરી મોટી થઈ ગઈ ડુંડામાંથી પછી બાજરી એમણે છૂટી પાડી દાણામાંથી પછી એમણે લોટ દળાયો લોટ ચાયણીથી ચાળ્યો એના રોટલા બનાવ્યા એટલી બધી તપાસ સોમાભાઈએ ગોરિયાને શોધવા માટે કરી છેલ્લે ગોરિયો ક્યાંથી મળ્યો તો તમને ખબર છે કે સપનાને જે રોટલો એની મમ્મીએ એને ખાવા માટે રોટલો આપ્યો હતો એની કોપટીની અંદર ગોરિયો બેઠેલો હતો ગોરિયો મળ્યો તે તમને સાચું લાગે છે કે ગપ્પુ બાળકો તો ગપ્પું લાગે કેમ કારણ કે આજે રોટલાની પોપડીની નીચે એટલો મોટો ગોરિયો હોય એટલે એ શું છે ગપ્પુ છે ઘોરિયો ક્યાંથી મળ્યો હોત તો તમને સાચું લાગત તો ગોરિયો આજે ચલો ભાઈ ગોરિયો ખોવાઈ ગયો છે તો ઘોરિયો કદાચ આ એક ખેતરને બદલે બીજા ખેતરમાં જતો રહ્યો હોય કાં તો આજે એક ગામથી બીજે ગામ ગયો હોય તો આપણને કોકના બીજાના ખેતરમાંથી કે બીજા ગામમાંથી મળ્યો હોત તો આપણે સાચું લાગત થેન્ક યુ